हेलो मित्रों आ गया नवा कॉन्सेप्ट साथ नवा विडियो साथ गया है। आज विडियो अमर एवं है कि झूला माटे है। तो मित्रों झूला में एवं है कि बिग बेन, बिग बॉस, फेमिली झूला, रेशम झूला, नाना बाळकोना झूला, मोटाना फेमिली फार्म हाउस में रखाया, बंगला में रखाया झूला है। आनु एड्रेस आप जो तो एक जे तमने ऊपर देखातु ए वन झूला कर ढेबर रोड पर आए थे, एक जे डेकोरा फर्निचर एक जेट सामने। तो आनी आपणे टोटली माहिती भायागती लेवी छे के कई रेंज में है, शूँ है, कई साइज है, अवनवी डिजाइन में है। तो आप चालो मैं साथ जोड़ाई रहो और नवी डिजाइन में नवी वेराइटी में प्रोडक्ट केटली है भाई पास टोटली आप माहिती लेवी। तो आओ मैं साथ तमे શું નામ સેઠ તમારું? રાધન વાગડિયા। રાધનભાઈ વાગડિયા, તો આ બધું ઝૂલાનું ને આ એવન ઝૂલાની તમે જ બધું હેન્ડલ કરો છો અહીંયા, પ્રોપ્રાઇટર તમે પોતે જ? હા। તો અમારા વ્યૂઅર્સને છે એની માહિતી જોતી હોય તો આપણે પહેલાં તો તમે એ આપો કે આપણે પ્રોડક્ટ કેટલી છે આપણે? મારી પાસે 40-45 પ્રોડક્ટ છે। બરાબર। અને બધી સ્ટાર્ટિંગ રેન્જ થઈ છે 1500 રૂપિયાથી સ્ટાર્ટ થશે એડલ્ટ લોકોની। બરાબર। અને બધી રેન્જ બેબી ઝૂલાથી માંડીને મોટા સુધીની બધી રેન્જ। નામ એક બે આપો તો, બિન બેગ ને આ બધા, બિગ બોસ? બિન બેગ છે, બિગ બોસ ઝૂલા છે, નેતર ઝૂલા છે, સ્ટીલ ઝૂલા છે। બરાબર। ઇમ્પોર્ટેડ ઝૂલા છે, બધી વેરાયટી છે। બરાબર। અને તમારું એક તો પહેલાં તો પરફેક્ટ આપણું એડ્રેસ આપી દઈએ એનું। આપણે એડ્રેસ આવે ગુંદાળી પોલીસ ચોકીથી આગળ આવે ઢેબર રોડ આવે। ઢેબર રોડ એટલે ભૂતખાના ચોકથી લેફ્ટ હેન્ડ સાઈડ આવે। બરાબર। ઢેબર રોડ આખી ફર્નિચર માર્કેટ જ કહેવાય રાજકોટની। બરાબર। એમાં એવન ફર્નિચર આપણું નામ છે। બરાબર। એક જે ડેકોરા ફર્નિચર ની એક્ઝેક્ટ સામે, હા ડેકોરા ફર્નિચર ની એક્ઝેક્ટ સામે ઢેબર રોડ ગુજરાત ફર્નિચર ની બાજુમાં। બરાબર। તો હવે અમારા વ્યૂઅર્સ ને આની બધી માહિતી જોતી તો તમે જ માહિતી આપશો અમને બધી? હા તો હાલો અમને માહિતી આપો તમને બધી ઝૂલા ની નવી ડિઝાઇન માં। તો આ નીચેથી જ લેવાની છે કે ઉપરથી? પેલા ઉપરથી, સ્ટાર્ટિંગ રેન્જ ઉપરથી। ઓકે, તો ચાલો મિત્રો અમારી સાથે અને ઉપરથી બધી માહિતી આપણને આપે છે રાધનભાઈ વાગડિયા। હા તો રાધનભાઈ, આપણી પાસે સ્ટાર્ટિંગ રેન્જમાં પેલા સ્ટાર્ટિંગ કુશન ઝૂલાથી આ થઈ છે। બરાબર। એની વેઇટ કેપેસિટી 80-100 કિલો સુધીની કેરી કરી શકે છે। આ સ્ટાર્ટિંગ રેન્જ છે આપણી 1500 રૂપિયા, 1500 રૂપિયાથી લઈ આપણી પાસે 25,000-27,000 સુધીની બધી રેન્જ છે। બરાબર। મોસ્ટલી સિંગલ ઝૂલા, ઇન્ડોર આઉટડોર ઝૂલા બધી વેરાયટી આપણી પાસે છે। આ સિંગલ ઝૂલો છે? આ સિંગલ ઝૂલો। બરાબર છે। આની રેન્જ 1500 રૂપિયા? તમે 1500 રૂપિયાથી સ્ટાર્ટ? બરાબર। અને આમાં કઈ ડિઝાઇનમાં એમાં બધું આવતું છે જી? 1500માં આ વસ્તુમાં સેમ આ જ ડિઝાઇન આવે, પછી એનાથી પછી આગળ આ મોડલ આવે, આ ફેન્સી થોડુંક, હા એનાથી ફેન્સી, આ દોરી ઝૂલા કહેવાય। આની વેઇટ કેપેસિટી 120-130 કેજી સુધી કેરી કરી શકે આરામથી, મોટા લોકો બી બેસી શકે, નાના લોકો માટે ચાલે બે રીતના। બરાબર। આમાં બધા અલગ અલગ મોડલ, એક આ છે આ ચોરસમાં, આ રાઉન્ડમાં। બરાબર। પછી આ મોડલ છે। અને આ એક જે બધા લાગતા ક્યાંય છે આમ તો? આ મોસ્ટલી દોરી ઝૂલા, ઇન્ડોર ઝૂલા કહેવાય, ઘરની અંદર ચાલે, હોલમાં ચાલે, બારે તડકામાં થોડો પ્રોબ્લેમ રહે દોરી છે ને એના હિસાબે। બરાબર। બાકી ઇમ્પોર્ટેડ ઝૂલા છે, પ્લાસ્ટિકના બીજા છે, લોખંડના છે, એ બધા તમે આઉટડોર ઝૂલામાં લગાડી શકો, ઇમ્પોર્ટેડ ઝૂલા છે, એમાં કોઈ પ્રોબ્લેમ ના પડે। બરાબર બરાબર। એટલે ફાર્મ હાઉસમાં ત્યાં બધી લગાડી શકે બધે ચાલે? બરાબર। અને આમાં કદાચ ઇનકેજ કંઈ વોરંટી ગેરંટી આવે ખરોમાં? કંઈ વોરંટી ગેરંટી નથી આપતા, છતાં કંઈ રિપેરિંગ હોય તો એ મારી પાસે થઈ જશે, આપણે એનું મેન્યુફેક્ચરિંગ જ છે બધી। બરાબર, તમારું મેન્યુફેક્ચરિંગ જ છે, કદાચ ઇનકેજ આમાં વોરંટી ગેરંટી પણ તો તમે નથી આપતા, કદાચ કંઈ ભાંગ તૂટ કે અથવા કંઈ આવે તો એ ચાર્જેબલ હોય કે ચાર્જેબલ? એ નોમિનલ ચાર્જમાં થઈ જતું હોય, બહુ હેવી ચાર્જ ના હોય એના। બરાબર। 100-200-300 રૂપિયા સુધીમાં બધું કમ્પ્લીટ થઈ જાય આ। બરાબર। કોઈ બી દોરી, ટુઈટી, એક્સ વાય ઝેડ કોઈ બી વસ્તુ થઈ તો એને તમે જ બધું રિપેરિંગ કરી આપો અને ભલે આ તો ગેરંટી વોરંટી તો નથી પણ આની કદાચ ઇનકેજ આયુષ્ય કેવડી? આયુષ્ય ઇન્ડોર તમે રાખો તો આ ઝૂલાને 10-12 વર્ષ કશું જ ન થાય, એટલે એક જાતિ તમે જોડે ઇન્ડોરમાં એક જે વરસાદ ને તડકો એના હિસાબે થોડુંક ઇફેક્ટ પડે છે, કલર ને નહીં લાગે, બાકી એનાથી તૂટતો કે એ કોઈ ઇસ્યુ હજી લગી આવ્યા નથી। બરાબર। 10-12 વર્ષ લગી તો કઈ ખાતું નથી, એક જાતિ ગેરંટી પ્લસ પછી બદલાવવાનું થાય તો કસ્ટમર ને એમ થાય કે હવે કઈક નવું જોઈએ છે તો બદલાવજો, બાકી વાપરીને તૂટી ગયો કે એવો કોઈ ફરિયાદ હજી લગી નથી આવી। બરાબર। મોડલ છે આ સિંગલ મોડલ, એમાં એમાં દોરીવાળામાં પાછું ડબલ મોડલ એક, આ સિંગલમાં છે ને? હા સિંગલમાં, એમાં એમાં દોરીવાળામાં ડબલ મોડલ એક બીજું આ છે, આ દોરીવાળીમાં ફ્રેન્ચી બતાવો તો, આ ફ્રેન્ચી જોવો દોરીવાળી, આમ જોવો તો 2-3 મેમ્બર આરામથી બેસે, 2 જણા આરામથી બેસી શકે, એક જાતનું ડબલ કપલનું કહેવાય એક જાતનું, અને પૂરો આખો ફોલ્ડિંગ આવશે કે કબાટમાં તમારે મૂકવું હોય પેક કરીને તો આખો પેક થઈ જાય, જગ્યા બી નહીં રોકે, કદાચ કોઈ મહેમાન આવ્યા તો પ્રસંગો બાદ હોલ બીજે તમારે યુઝ કરવો હોય ટેમ્પરરી બુતો તોય તમે લઈ શકો આને, આ ફોલ્ડિંગ એક જાતનો છે બરાબર ને રાધનભાઈ? આ જોયું આપણે સિંગલ, સિંગલ માં આ એક બીજી વેરાયટી છે, આને કયો કહેવાય? દોરી રેશમ ઝૂલા, રેશમ ઝૂલા છે આપણે,
બરાબર છે સિંગલ ના સિંગલ સિંગલ પર્સન બરાબર આમાં નામ ડિઝાઇન માં અલગ અલગ આને પછી એક આ ડિઝાઇન આવશે જો સિંગલ માં હા સિંગલ માં આ સિંગલ માં ડિઝાઇન બતાવો તો પછી એમની બાજુમાં એક વેરાઈટી છે ઈ બી સિંગલ ની છે રાધનભાઈ સિંગલ માં તો તમારી પાસે ઘણી બધી વેરાઈટી છે દેખાડો સિંગલ માં વેરાઈટી બતાવો ડિઝાઇન માં મિત્રો રાધનભાઈ આપણે સિંગલની ડિઝાઇન તો તમે અવનવી ડિઝાઇનમાં અવેલેબલ તમે જોવો કેટલી બધી હાજરમાં છે અને બીજી અમને એક વાત કરી હતી કે અમારી પાસે ઇમ્પોર્ટેડમાં છે તમને હમણાં ઇમ્પોર્ટેડની માહિતી તમને આપવી છે મારે ઇમ્પોર્ટેડ જોલા જો આ બાજુ આપણે ઇમ્પોર્ટેડ નો આવો મિત્રો આપણે હવે હવે ઇમ્પોર્ટેડમાં આપણે જોઈ એકવાર પહેલાં તો કલેક્શન બતાવો રાધનભાઈનું તમે જોવો કલેક્શન એવન ફર્નિચરનું કલેક્શન જોવો સ્પેશિયલ ઝૂલાની જ વાત છે બીજી વાત નહીં મિત્રો ઝૂલાનું કલેક્શન અમે પહેલી વાર આટલું બધું જોયું છે સિંગલ ડબલના ફેમિલી ઝૂલા અને બાળકોના છે ફાર્મ હાઉસમાં રખાય એવા તમે જોવો ભાઈ તમે આજે ઇમ્પોર્ટેડ છો એની થોડીક અમને માહિતી આપો પહેલાં એક્ચ્યુઅલી ઇમ્પોર્ટેડ ઝૂલામાં એવું છે કે આને વેધર ઇફેક્ટ લાગતી નથી આને 10-12 વર્ષ સુધી તમે તડકામાં બહાર હશે તો બી કંઈ પ્રોબ્લેમ નહીં થાય બરાબર ઇમ્પોર્ટેડ વિકર આવે જેને આપણે કોઈ બી એને ઇફેક્ટ લાગતી નથી તડકા વરસાદથી આ તમે આઉટડોર માટે સ્પેશિયલ વસ્તુ છે કે બહારના વેધરને ઇફેક્ટ કરે એ રીતના જે મટીરિયલથી બનાવેલો છે બરાબર આમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં આવે બહાર રાખવો હશે ઘરના અંદર હોલમાં બી ચાલશે અને આ જે ઇમ્પોર્ટેડ છે એનું મેન્યુફેક્ચરિંગ તમે પોતે જ બનાવો છો નહીં નહીં ઇમ્પોર્ટેડ બહારથી ઇમ્પોર્ટેડ બરાબર છે આમાં વોરંટી ગેરંટી કેવું અમારે નહીં વોરંટી ગેરંટી કશું અને એપ્રોક્સ કિંમત કેવી છે એપ્રોક્સ કિંમત આપણે 7,500-8,000 રૂપિયાથી ઇમ્પોર્ટેડની ચાલુ થાય અને 14-15,000 રૂપિયા સુધી બરાબર એની રેન્જ છે કદાચ આમાં 7,500-7,500 સ્ટેન્ડ જોતું હોય તો સ્ટેન્ડના 3,500-4,000 એમાં બે રેન્જ છે બરાબર વિથ સ્ટેન્ડ જોતું હોય તો એનો એક્સ્ટ્રા ચાર્જ રહે જે સિંગલ ઝૂલામાં બી સ્ટેન્ડ આવે છે કોઈને બારે બાલ્કનીમાં રાખવો છે છત નથી તો એનું સ્ટેન્ડ વેન બધી વસ્તુ એથી થઈ જશે અને કદાચ કોઈ કસ્ટમર તમને આની હોલ ફિટિંગ ને એવું કદાચ કરવાનું હોય તો તમે કરી આપો હોલ હવે રાજકોટમાં બધી વસ્તુ થઈ જશે બરાબર એ કારીગર તમારો અહીંથી ફોલો તમે એનો ચાર્જ એક્સ્ટ્રા હોય કે કઈ રીતે નહીં નહીં અહીંયાથી જે બી નોર્મલ ચાર્જ રિક્ષાનો કે જે બી થાય ગામમાં પહોંચાડવાનો એ થાય બાકી ફિટિંગનો કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જ નથી ફિટિંગ તમે કરી જ આપો ફ્રીમાં ઓલરેડી કદાચ કોઈ વ્યુઅર અમારો વિડીયો જોઈને કદાચ બહારથી રાજકોટ સિટી શહેર અથવા બહારથી બીજા સિટી સેન્ટરમાંથી તમને કોલ બેક આપે અથવા ક્યાંથી મગાવે તમને તો ત્યાં તમે મોકલી શકો એમ લોકોને બધે ઓલ ઓવર ગુજરાત ઓલ ઓવર ઇન્ડિયા બધે આપણે ડિલિવરી બરાબર છે તો મિત્રો કોઈ પણ જગ્યાએ એક્સ્ટ્રા ચાર્જ થશે બરાબર હા એ તો બરાબર છે મિત્રો રાજકોટ તો ઠીક છે ગુજરાતની ને ઇન્ડિયા લેવલે આ લોકો બિઝનેસ કરે છે તમે કોઈ પણ જગ્યાએથી તમે મગાવી શકો છો આને અને ત્યાં લોકો ડિલિવરી આપી શકે છે ખાલી એક એક્સ્ટ્રા તમારે ટ્રાન્સપોર્ટેશનનો ચાર્જ રહે છે દેવાનો તમારે બરાબર તો એક આ કેવું છે ઇમ્પોર્ટેડમાં બસ આને આ સિંગલ ઝૂલો ઇમ્પોર્ટેડમાં સિંગલ આને વેધર ઇફેક્ટ એ કશું જ ના લાગે બરાબર વિકર આવે વિકરથી હેન્ડવર્ક છે આખું પૂરેપૂરો મશીનમાં ને બધું હાથથી જ બને બરાબર આની એપ્રોક્સ આની 10,500 બરાબર ઓકે એટલે મિત્રો આ બધી જે આપણને ભાવ કે છે નહીં તો આમાં અપડાઉન થોડો થોડો રહેતા હોય એટલે એપ્રોક્સ તમને અત્યારે રેટ આપી દીધી છતાંય તમને ગમી જાય ચોઈસ હોય તો તમે એકવાર વિઝિટ કરો રાધનભાઈને મળો તો તમને સાચો ખ્યાલ આવશે તમે એમાં અને તમને અવનવી વેરાયટી આમાં તો રોજ અપડેટ થતું હોય રોજ નવી નવી વેરાયટી આવતી જાય દર 15-20 દિવસે બધો નવો સ્ટોક આવી એટલે બધું એમાં ચેન્જીસ આ કયું છે આ ઇમ્પોર્ટેડ જ છે આ મોડેલ 7,500 રૂપિયા બરાબર છે ઓકે મિત્રો તમને રેટનું તો કીધું છે રેટ તો આમાં અપડાઉન થતા હોય એટલે તમે અત્યારે મોડેલ જોવો નવી નવી ડિઝાઇનમાં તમે ખાસ તો જોઈ લો અને મિત્રો આ કયું કયું સિંગલનો રેશમ નહીં નહીં આ ઇમ્પોર્ટેડ વિકર છે ઓકે ઇમ્પોર્ટેડ જ છે મિત્રો આ ઇમ્પોર્ટેડ વિકર ઝૂલો છે તમે જો હું બેસીને તમને દેખાડી શકું એમ જોવો તમે કેવું કમ્ફર્ટેબલ ફીલ થાય એમ તમે જોવો મિત્રો આ તમે ઘરમાં ફાર્મ હાઉસ છે બધી જગ્યાએ તમે રાખી શકો જોવો તમે આ કયું રાધનભાઈ કહેવાને ઇમ્પોર્ટેડ આ ઇમ્પોર્ટેડ જ છે મિત્રો તમે બેસો એટલે આમ કમ્ફર્ટેબલ ફીલ થાય આપણને એમ તમે જોવો એટલે એમ છે કે અત્યારે આપણે શોપિંગ કરી જ લે આનું આ પાછળના જે એવી છે એ ક્યાં છે એ બિગ બોસ ઝૂલા કહેવાય એમાં અલગ અલગ ડિઝાઇન આવે એક આ મોડેલ છે એક આ મોડેલ છે બીજી આપણે નીચે બીજી ડિઝાઇન જોશું બિગ બોસ ઝૂલામાં ઓકે મિત્રો આ બિગ બોસ ઝૂલા કહેવાય એક જાતના તમે ફ્રેન્ચી તમે જોઈ લ્યો ત્યાં મોટા મોટા ફાર્મ હાઉસ એક મોટા મોટા હોમમાં બધા ફિટ કરેલા હોય છે તમે જોયા છે બધી જગ્યાએ એમની સ્ટાર્ટિંગ રેન્જ છે 5,000 રૂપિયાથી લઈને 6,500 રૂપિયા સુધી બરાબર 5,500-6,500 તો એક મને એની માહિતી આપો કે 5,500 તમારે સ્ટાર્ટ થાય છે ને તમે મને રેન્જ આપી કે આ સુધી હોય છે તો એમાં ડિફરન્સ ક્યાં આવે છે આ ઇમ્પોર્ટેડ છે એક્ચ્યુઅલી આમાં ડ્યુટી વધારે લાગે છે અને પ્લસ એનો જે મટીરિયલ ઓના કરતાં સારું હોય છે બરાબર એના હિસાબે એનો પ્રાઇસ ડિફરન્ટ અને વેઇટ કેપેસિટી બેમાં સિમિલર જ રહે છે 120-130 ઓકે વેઇટ કેપેસિટી એની રહે છે બરાબર બંનેમાં
બીજા ઇમ્પોર્ટેડ પેલો ઇન્ડિયન છે પ્રોડક્ટ આ અહીંયા બને છે હા આ પેલું આ બધા જે છે એ બધા ઇમ્પોર્ટેડ ઇમ્પોર્ટ થાતે બહારથી બરાબર મિત્રો આ છે ને ઇન્ડિયન છે આપણે લોકલ બ્રાન્ડ કહેવાય જાતની તમે જોઈ શકો છો જો કલર બી કસ્ટમાઇઝ કદાચ કસ્ટમર આવશે કે મારા આ રીતના કલર નો ભરવો છે બી કસ્ટમાઇઝ આપણે કરી આપો કોઈ બી ઝૂલા અને બીજી એક ઈ માહિતી આપો તમે કે કદાચ ઇન કેસ આ ઝૂલા છે આપણે અવનો ડિઝાઇન તો ઘણી બાય સિલેક્શન થઈ જ જાય કોઈ પ્રશ્ન નથી કદાચ ઇન કેસ કોઈનો બીજાનો ઝૂલો લઈને તમારે ઘરે ફોટો લઈને આવ્યો તેની પર તમે વર્ક કરીને આપી શકો ઓકે તો મિત્રો એવી રીતે કસ્ટમાઇઝ તમે આ કરી આપજો કોઈ બી ઝૂલાનો ફોટો લઈ આવો અગર તમારી કોઈ ચોઇસ ની ડિઝાઇન છે એમાં જેટલું પોસિબલ બનશે એવી સિમિલર ડિઝાઇન આપણે એમને કરી આપશું ઓકે ઓકે પછી ઇમ્પોર્ટેડ માં બીજા ઇમ્પોર્ટેડ માં આજી બીજા પેકિંગ છે જે ખોલવાનાય બાકી છે આ બધા પેક છે હજી બરાબર છે કઈ વાંધો અવેલેબલ છે એ આપી દો ને અત્યારે દેખાડી દી આ આ કયો કેવા આપણે આ બિન બેગ છે બિન બેગ જે હોલ માં કે આપણે ઉપર ટેરેસ માં રાખવું હોય તો બેસીને યુઝ કરી શકાય એ રીતે મિત્રો આ જોઈ લો બિન બેગ છે આ ફ્રેન્ચ છે એકદમ આ હોલ માં ટેરેસ માં રાખી શકે આ તમે જો બેસીને તમને બતાવી દઉં આ બિન બેગ આ કમ્ફર્ટેબલ ફીલ થાય જોવો તમે એકવાર બિન બેગ લક્ઝરી કહેવાય એક જાતનું આને એમાં એમાં સેકન્ડ મોડલ છે આરામદાયક આ રીતે ને જો મિત્રો તમે આ બિન બેગ નું નવું મોડલ એના પછી સોફા ટાઈપ નું મોડલ બરાબર આ બિન બેગ નું સોફા ટાઈપ નું છે આ ક્યાં લાગતું છે રાધનભાઈ હા બસ એ જે હોલ માં જે રીતના ડેકોરેશન માટે અત્યારે ઇન્ટિરિયર માં બધા બિન બેગ રાખે છે સોફા ની બાજુ માં રાખવા માટે છોકરાઓને બેસવા માટે મોટા બેસી શકે બધા માં ઈઝી 110 120 કિલો સુધી નો માણસ બેસી શકે આરામ મિત્રો આની બિન બેગ ની અંદર 110 કેજી સુધી આરામથી માણસ બેસી શકે તમે જુઓ આ હોલ માં કે બધી જગ્યાએ રાખ્યા ફ્રેન્સી એક જગ્યા કહેવાય ને બરાબર પછી આ જે આ ઝૂલાની રેશમ ઝૂલા રેશમ દોરીના ઝૂલાની જ રેન્જ છે આ અને ઇન્ડોર આઉટડોર બંને બાજુ રાખી શકો તમે બરાબર કઈ પ્રોબ્લેમ નહીં થાય આખું ફ્રેમિંગ સ્ટ્રક્ચર છે 140 150 કેજી સુધી કેરી કરી શકશે આરામથી આ મોડલ બરાબર પછી એક રાધનભાઈ અહીંયા આવો આ બિન તમે મને કીધા છે આની રેન્જ ક્યાંથી ચાલુ થાય ક્યાં સુધી આપણી પાસે બેગની આપણી પાસે રેન્જ અત્યારે 2200 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અને 3500 રૂપિયા સુધીની રેન્જ છે બરાબર મોડલ વાઇઝ બધાથી અલગ અલગ રહેશે કલર વાઇઝ કોઈ અલગ અલગ પ્રાઇસ નથી મોડલ વાઇઝ જે સાઈઝ હશે એ પ્રમાણે પ્રાઇસ અલગ અલગ રહેશે બરાબર અને આમાં કઈ ગેરંટી કેવું કઈ આવે ખરું નહીં બિન બેગ માં કોઈ પણ જાતની ગેરંટી ઓકે ગેરંટી કઈ વાંધો નહીં બરાબર પછી આમાં કદાચ ભાંગ તૂટ કઈ કે કઈ થયું આમાં એનું રિપેરિંગ પોસિબલ નથી કોઝ આમાં ભાંગ તૂટ એ રીતના નથી થતું કોઈ ધારવાળી વસ્તુ તમારે જો ઘરે લાગી ગઈ તો ફાટે તો એનું જે બી ઈઝી પંચર થઈ જાય બીજો કોઈ એનો એટલે થઈ શકે ખરી ઓકે બરાબર છે અને આમાં ભાવમાં આગળ પાછળ તો થોડું અપડેટ થતું હોય છે ભાવમાં હા પ્રાઇસમાં ડિફરન્સ થોડો એમાં સાઇઝ વાઇઝ રહેતો હોય XL ડબલ XL ટ્રિપલ XL 4XL મોડલ એમાં બધા આવે એમાં સાઇઝ એ આવે આ બધા સિંગલ છે અત્યારે આ બધા ટ્રિપલ XL ટ્રિપલ XL હા એમને મેમ્બર તો સિંગલ મેમ્બર જ કેવાય સિંગલ મેમ્બર અને આમાં નામાં કદાચ કોઈને ફેમિલી ઓલા નથી હેવી આવતા બધા આખા એવા મળી જાય આપણને હા એ બધી બધી રેન્જ મળે ઓકે રિક્વાયરમેન્ટ હોય તો તમે આપી શકો એવા ઓકે બીજા આવો નવી ડિઝાઇનમાં આવો નીચે બીજા મોડલ એ બતાડી દઉં ઓકે હજી નીચે આપણે જવાનું એમને તો મિત્રો આવો નીચે હજી નીચે કલેક્શન ઘણું બધું છે એની માહિતી આપણે ટોટલા ભાઈ રાહ આવી મોડેલ છે જો આને કયું કહેવાય આ સ્ટીલ સ્ટીલ નો કપલ ઝૂલો કરી શકે આને ઓકે આ ગાર્ડન માં ભી રાખી શકાય આઉટડોર ભી રાખી શકાય જ્યાં રાખો સ્ટીલ છે વેધર ઇફેક્ટ નહીં લાગે આને ઓકે એટલે ગાર્ડન માં બધી જગ્યાએ રહેતું હોય ઓકે પ્યોર એસએસ મિત્રો આ પ્યોર એસએસ કપલ ઝૂલો કહેવાય એક જાતનો આને તમે જોવો આ હોલ માં લાગે છે ગાર્ડન માં લાગે છે અને આમાં આમાં સ્ટીલ માં છે ને ટોટલ આખું સ્ટીલ કપલ ઝૂલો આની કિંમત શું છે અંદાજે આની 20000 21000 એની આસપાસ કિંમત બધા અલગ અલગ મોડલ વાઇઝ થતી હોય આ મોડલ છે આની કિંમત 21000 છે બરાબર આનાથી પછી નીચી રેન્જમાં બી છે અને મોટી રેન્જમાં જે હવે બીજા બધા ઓર્ડર ઉપર બનાવી છે મેઈન મોટા ઝૂલા બરાબર આ રેગ્યુલર પેટર્ન છે જે બધાને ઈઝીલી આવી જાય આમાં આયુષ્ય કેટલી અંદાજે આની સ્ટીલ ઝૂલાને કશું જ ના થાય ઓકે લાઈફ ટાઈમ જ 10 વર્ષ વાપરો કારણ સ્ટીલ ઝૂલાને કશું જ નહીં થાય તમે જ્યારે કંટાળીને બદલાવો ત્યારે બાકી આના કાઈ નહીં આ ફોલ્ડિંગ નહીં હોય ના પૂરેપૂરો ફોલ્ડિંગ છે આખે આખો આ સીટ અલગ થઈ જાય સ્ટેન્ડ અલગ થઈ જાય બરાબર અગર રાજકોટની બહાર છે રાજકોટમાં કોઈ બી જગ્યાએ ઈઝી કેરી આ ટૂંકમાં તમારે બીજી જગ્યાએ એક જગ્યાથી મૂકીને બીજી જગ્યાએ લેવો હોય તો આરામથી તમે લઈ શકો ઓકે બોલ ઉપર આખું ફિટિંગ કરવાનું હોય આ બધું જ આવી બરાબર ટૂંકમાં ફોલ્ડિંગ જ છે જ્યાં જ્યાં ફિટ કરી નાખવાનું ઓકે તો આવો મિત્રો નીચે હજી માહિતી લઈએ આપણે થોડીક
આ બધા મોડલ છે આ 20-25,000 રૂપિયાથી સ્ટાર્ટ થતા હોય અને 40-45,000 રૂપિયા સુધીની સીટની રેન્જ હોય. તો ડિફરન્સ આવે વધવાનું કારણ કે ડિઝાઇન કેવું, ડિઝાઇન વધે, મટીરિયલ, હા મટીરિયલ વધે, ડિઝાઇન વધે, અલગ અલગ ડિઝાઇન પ્રમાણે ભાવ એના અલગ અલગ. ઓકે, ટૂંકમાં ભાવનો ડિફરન્સ નહીં આવે મટીરિયલમાં. આ પેટર્ન સીએનસી પેટર્ન કહેવાય, સીએનસી માં હેન્ડવર્ક વાળી આવે તો એની પ્રાઇસ વધી જાય. આ સીએનસી પેટર્ન છે, પૂરું જે વર્ક કરેલું છે ને કદાચ આવી જ રીતે કોઈને અવનવી ડિઝાઇનમાં કોઈ લઈને આવે તો તમે વર્ક કરી આપો, ઓર્ડર ઉપર બધું થઈ જશે. ઓકે, તો મિત્રો કદાચ તમને આ ડિઝાઇન ન ગમે અને આમાંના તમે બીજી તમે ચોઈસ કરી ડિઝાઇન લઈ આવો તો તમે બતાવો તો એમાં તમને વર્ક કરીને આ લોકો આપી શકે તમને. બરાબર, સિંગલના બતાવી દઈએ બધા એકવાર. પછી આ આ કઈ છે? આ સ્ટીલમાં છે. આ સોફા કમ ઝૂલો કહી શકો તમે. કદાચ અગર કાઢી નાખો, ઝૂલો મૂકી દો સાઈડમાં, તો એ સોફા રીતના તમે આ ઝૂલાનો ઉપયોગ કરી શકો. બરાબર, ઝૂલાની જેમ ઝૂલાનો યુઝ કરી શકો, નીચે રાખીને સોફાની જેમ બેસી બી શકો. ટૂંકમાં ફોલ્ડિંગ, ફોલ્ડિંગ નહીં, ફિક્સ જ આવશે. ખાલી આ જે પાયા રહ્યા એક્સ્ટ્રા આવશે, જે રીતના ઝૂલાનો યુઝ નથી કરવો અગર, તો રાખીને સીટિંગ માટે બી તમે ખાલી ઉપયોગ કરી શકો. બરાબર, આવી રીતે ટૂંકમાં થઈ જાય. ઓકે, આ ઓનલી ઝૂલા છે અને આ સોફા ગમ ઝૂલો, સોફાની રીતના બી કરી શકો ને. આ ખાલી ઓનલી ઝૂલો, આ નીચે એમને રહે, આ પૂરા પાયા આવશે ચારે. બરાબર, તમે ઝૂલો ન કરો તો તમે નીચે સ્ટોપ કરી શકો. બરાબર, પછી એક બાળકોના ઝૂલા તમે એક બતાવો તો મને, બાળકો માટેના. જુઓ મિત્રો, આ બાળકો માટેનો કમ્પ્લીટ ઝૂલો જુઓ તમે. આમાં કેટલા વર્ષનું બાળક છે આરામથી? આમાં 5-6 વર્ષનું બાળક આરામથી બેસી શકે અને આ વોશેબલ ઝૂલો આવશે, ધોઈ બી શકાશે. ઓકે મિત્રો, આ વોશેબલ ઝૂલો છે બાળકો માટેનો સ્પેશિયલ, તમે ધોઈ શકો આરામથી. તમે જોઈ લ્યો, આની કિંમત અંદાજે ક્યાંથી સ્ટાર્ટ થાય? આની કિંમત મારી પાસે 3 સાઈઝ છે. બરાબર, 250 રૂપિયાથી સ્ટાર્ટ થાય અને 900 રૂપિયા લગીના મોડલ છે, 3 છે. એટલે મોડલમાં પછી તો મટીરિયલમાં ચેન્જ? મટીરિયલમાં સેમ જ રહે. મોટા મોડલ હોય એમાં જે અંદરનું કોટન રહે એમાં થોડું ફેબ્રિકમાં અને કોટનમાં ચેન્જ થાય, જેમ હેવી રેન્જ સાથે જેમ કદાચ આ દોરી તૂટી જાય હોય તો રિપેરિંગ આપણે બધું થઈ જાય, રિપેરિંગ થઈ જશે. ઓકે, તો મિત્રો આમાં દોરી તૂટી જાય એવા કંઈ પ્રશ્ન અહીંથી લીધો હોય તમે તો આનું બધું તમને રિપેરિંગ અહીં થઈ જાય, પછી કલર રેન્જ મળી જશે. અને આમાં કલર રેન્જ અલગ અલગ પ્રકારની ઘણી બધી છે. આમાં આ તો એક સેમ્પલ આપણને બતાવ્યું છે અત્યારે. આ કયો કહેવાય આગો ભાઈ? આ આપણે દોરીમાં જ રેશમ ઝૂલો જ છે, આમાં બેસીને તમે ટ્રાય કરી શકો. જોઈ લો મિત્ર, રેશમ ઝૂલો આપણે જોઈ લો, બેસવામાં તમે જુઓ કમ્ફર્ટેબલ કેવું ફીલ થાય છે તમે જુઓ. અને આ ક્યાં લાગે એક્ઝેક્ટ? આમ હોલમાં આઉટડોર બંને બાજુ બારે બી રાખી શકો ને હોલમાં બી રાખી, આખું ફ્રેમિંગ સ્ટ્રક્ચર છે અને કાંઈ વેધર ઇફેક્ટ આમાં નહીં લાગે. બરાબર, અને કેટલા વેઇટ સુધી આરામથી માણસ બેસી શકે આમાં? આરામથી આમાં 140 કિલોનો વેઇટ સુધી કેરી કરી. ઓકે, 140 કેજી લગી કોઈ જાતનું આમાં કાંઈ થતું નથી, પ્રોબ્લેમ નથી. બરાબર છે, રેશમ ઝૂલો બરાબર ને આ. અને આ કયો કહેવાય? આ તો એક અલગ આઈટમ છે. આ ગાર્ડન ઝૂલો કહી શકીએ આપણે, ગાર્ડનમાં ફેન્સી. હા, ફેન્સી ઝૂલો. બરાબર મિત્રો, ટ્રાય કરો બેસીને જુઓ. મિત્રો આ ગાર્ડન ઝૂલો છે ફેન્સી એકદમ, તમે જુઓ. અને આની આયુષ્ય અંદાજે કેવી? આયુષ્યને કાંઈ 10 વર્ષ સુધી, કાંઈ તડકામાં એક કલરને ઇફેક્ટ પડે છે જે આછો પડે, બાકી બીજો કોઈ પ્રોબ્લેમ તડકાનો એ રીતનો ઇસ્યુ નથી કે સડી ગયું મટીરિયલ કે એવો કોઈ પ્રશ્ન નથી, ખાલી તડકામાં કલર થોડોક ડલ પડે. બરાબર, પછી આ મટીરિયલને કાંઈ નુકસાનકારક તડકામાં કેવું કાંઈ નહીં, વોશેબલ આવશે આખું. ઓકે મિત્ર, આ વોશેબલ છે, આમાં તડકામાંય કશું થતું નથી અને કદાચ આમાં નાનું મોટું ઇફેક્ટ આવે તો તમે રિપેર કરી શકો ઇઝીલી. ઓકે, રિપેરેબલ છે એમ ને. આની અંદર જે કોસ્ટ કેવું હશે આનો ભાવ? આની 11,000 રૂપિયા. 11,000 સ્ટાર્ટ થાય? આમાં સ્ટાર્ટ દોરીવાળા મોડેલમાં મારી પાસે સ્ટાર્ટ થશે 1,800 રૂપિયાથી રેન્જ ચાલુ થાય. બરાબર, અને પૂરી એમાં 12,000 રૂપિયા, 12-13,000 પછી કસ્ટમાઇઝ ડિઝાઇન પ્રમાણે પ્રાઇસ અલગ અલગ રીતના રહે. ઓકે મિત્રો, આ જ વસ્તુ છે ફ્રેન્સીમાં અલગ, તમે જોઈ લો. આ પૂરેપૂરું કાર્વિંગ હેન્ડવર્ક જ છે. આ હેન્ડવર્ક, હેન્ડવર્ક આખો બતાવો ફ્રેન્સી એકદમ. જુઓ મિત્રો, આ બતાવો
મિત્રો અવનવી ડિઝાઇનમાં કેટલી બધી માહિતી આપણને ભાઈ આપી છે અને કેટલી હજી તો અમે લેવાનું બાકી હજી પાર્સલ પેકિંગમાં છે. આ તો અત્યારે ખુલેલા છે ને એ જ આપણે જોયા છે, જોઈ લ્યો. અને સ્પેશિયલ તમે જુઓ ને કે ઝૂલા જ, બીજી વાત નહીં, ઝૂલા સિવાય બીજું કાંઈ નથી. હા મિત્ર, આ જો છોકરા માટેનું પારણું કહેવાય ને એ, આમાં અલગ અલગ આવતા છે ને, આમાં અલગ અલગ કલર વેરાયટી ડિઝાઇન ફરતી રહેતી હોય બધા મોડલ. બરાબર, આમાં ક્યાંથી ચાલુ થાય કોસ્ટ કરાય છે? પારણામાં આપણી પાસે 2200-2500 રૂપિયાથી સ્ટાર્ટ થાય અને એમાં જેમ વર્ક વધતું જાય, ડિઝાઇન વધતી જેમ પ્રાઇસ કસ્ટમાઇઝ અલગ અલગ કસ્ટમરને ચોઈસ મુજબ આપણે થઈ જશે. બરાબર. તો મિત્રો, આપણે ઝૂલાની ટોટલી બધી માહિતી આપણે બિન વ્યક્તિ બિગ બોસ બાળકોના ઝૂલા બધી માહિતી અમે તમને શેર કરી છે. છતાં અમારાથી થોડું ઘણું મિસ થઈ ગયું હોય તો રાધનભાઈનો મોબાઈલ નંબર અને એવન ફર્નિચરનું એડ્રેસને અમે તમને આપી દીધું છે. કોઈ પણ જાતની માહિતી ગમે ત્યારે તમે લઈ શકો છો, તો રાધનભાઈ તમને ટોટલી માહિતી આપી દેશે. તો આજના વિડીયોમાં મિત્રો આટલું છે. જોવા જોવા જઈ માર્કેટ, જોતા રહો મારી ચેનલ.